કે આ પાઘડિયું પહેરી કાળા ચશ્મા પહેર્યા અને હાથમાં તલવારો લઈ નીકળતા નહીં, દશેરા થી ભૂંડા લાગશો બધા, ખોટા સીન સપાટા નાખતા નહીં અને રેલીઓ નીકાળતા નહીં, નહીં હારા લાગો, અન્ય સમાજ દાંત કાઢે છે પાછળથી, બરાબર છે, અને શસ્ત્ર પૂજન કરતા આવડે છે, શસ્ત્રો હાથમાં લેતા તો આવડતા, હાથમાં લેતા આવડે છે તો એને યુઝ કરતા તો આવડતા નથી, આ એક બેન દીકરીને બોલવું પડે છે. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત લેવાના મામલે મેદાને આવેલું ક્ષત્રિય સમાજ ફરી એક વખત તેને લઈને ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાડાએ આખા સમાજને એક ટિપ્પણી કરી છે, સમાજને સલાહ આપી છે, સમાજને ટકોર કરી છે એમ કહી શકાય. કારણ કે દશેરાનો તહેવાર છે અને દશેરા પર ક્ષત્રિયો દ્વારા પોતાના શસ્ત્રપૂજન કરવાનું હોય છે, ત્યારે આ શસ્ત્રપૂજનને લઈને પદ્મિની બાવાળાએ એક વિડીયો, એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર તેઓએ ટકોર ક્ષત્રિય સમાજને કરી છે કે બહેનો દીકરીઓની અસ્મિતાની સવાલ હતી ત્યારે તો તમે શસ્ત્રો ઉપાડ્યા નહીં, અને ઉપાડ્યા પૂજન કરવાની વાત તો દૂર રહી, તમને એમને વાપરતા પણ નથી આવડતું. આ સમગ્ર વિડીયોને લઈને પદ્મિની બાવાળાએ શું કહ્યું સાંભળો. માતાજી સર્વને, આ ઓડિયો મારો એકે એક ગ્રુપમાં શેર કરજો. દશેરા આવે છે, આપણી પરંપરા છે શસ્ત્ર પૂજન કરવાની, બધી વાત સાચી છે, પણ આ વખતે હું ખુદ, અમે પણ 3-4 વર્ષથી અમે પણ શસ્ત્ર પૂજન કરીએ જ છીએ બેનો દીકરીઓ, અને જો અત્યારે 21મી સદી ચાલુ છે, અમુક બપોર સુધી ભણ્યા હોય ને એ વળી એવું કે ભાઈ દીકરીઓને બહાર નીકળવાની જરૂર શું છે એમ, તો એવાને મારો પેલો મેસેજ છે કે જે બેનો દીકરીઓ જેની ઘરની પરિસ્થિતિ નબળી હોય છે અને ગામના એઠવાડા ધોવા જાય છે અને કારખાનામાં જાય છે ને, પેલા અહીંયા 12 મહિનાનું કરિયાણું નાખી આવવાનું અને પછી આવી સલાયું દેવા નીકળવાનું. એટલે પેલું તો ઈ, અને બીજું કે આ વર્ષે જરાય ક્ષત્રિય પણ હોય ને અને સેજે સમાજની કંઈક હોય ને તો સમાજમાં જાગૃતતા લઈ આવવાની જરૂર છે, ખાલી દેખાડા કરવાની જરૂર નથી કે આ પાઘડિયું પહેરી કાળા ચશ્મા પહેર્યા અને હાથમાં તલવારો લઈ નીકળતા નહીં, દશેરાથી ભૂંડા લાગશો બધા, કે જે આપણી અસ્મિતાની લડાઈ હતી ને એમાં હજી આપણે જીતી નથી ગયા, આપણી લડાઈ હજી ચાલુ છે, બરાબર. અને જે પણ મેં કર્યું હતું ને એ સમાજનું નાક રાખવા માટે, ક્યાંક ને ક્યાંક નાક રહી જાય મને ખબર જ હતી, કેમ કે ગુજરાતમાં તો કઈ આપણી જીત થઈ નથી, શું કામ નથી થઈ, ગુજરાતમાં દરબારું નતા, કેમ ગુજરાતમાં આપણે કઈ ન કરીએ, કે કેમ રાજકોટમાં બધું ન કર્યું, મેઇન પ્રશ્ન તો રાજકોટનો, તો એ બધું જવા દો જે થઈ ગયું તે. પણ હવેની વાત છે કે ખોટા સીન સપાટા નાખતા નહીં અને રેલીઓ નીકાળતા નહીં, નહીં હારા લાગો, અન્ય સમાજ દાંત કાઢે છે પાછળથી, બરાબર છે. અને હું તો કહું ને તો એમ કેવું જોઈએ કે આ વખતે અમે શસ્ત્ર પૂજન નહીં કરી, કે જે અમારી બેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ હતો ને એમાં અમારું માન નથી રહ્યું, અને શસ્ત્ર પૂજન કરતા આવડે છે, શસ્ત્રો હાથમાં લેતા તો આવડતા, હાથમાં લેતા આવડે છે તો એને યુઝ કરતા તો આવડતા નથી, આ એક બેન દીકરીને બોલવું પડે છે. હું એમ નથી કહેતી કોકને મારી નાખો ને કાપી નાખો, પણ ક્ષત્રિય તો એને જ કહેવાય કે જે શૌર્ય અને શૂરવીરતા, એટલે ક્ષત્રિયો કહેવાય છે, અમથા ક્ષત્રિયો નથી કહેવાતા, બધા એકાક ક્ષત્રિયો નથી થતા, ક્ષત્રિયો ક્ષત્રિયોના પાળિયા છે, બરાબર. આપણે કોઈને મારી નતા નાખવાના, પણ એકતા દેખાડી અને બધું કરવાનું હતું. એમાં તો કેટલાય ભાગલા પડી ગયા ને, મોટા ભા કે ઓલા કે હું થાઉં, ઓલા કે મોટા બા હું થાઉં, એમાં આપણા સમાજની પથારી ફરી ગઈ, બરાબર. એટલે આ વર્ષે જે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવાનું જે વિચારતા હોય તો ભૂંડા લાગશો, એટલું યાદ રાખજો. કે બેનું દીકરીઓની તો તમે આબરૂ હાચવી નથી એકા, તો તમે શસ્ત્ર પૂજન કરવા બેસશો તો શરમ નહીં આવે બધાને, શેનું શસ્ત્ર પૂજન ભાઈ, બરાબર. અને યુદ્ધો પેલા લડાતા હતા તો યુદ્ધ કહેવાતું નથી, આંદોલન કહેવાય છે, ફરક આટલો જ છે. અને યુદ્ધ કરવું હોય કે આંદોલન કરવું હોય તો પાછળ વળી જોવાનું ન હોય. જયારે રૂપાલાએ ફોર્મ ભર્યું ત્યારે રાજકોટમાં મારે આગેવાનોના નામ નથી બોલવા, મેં ફોન કર્યા હતા ને તો બધાના ફોન સ્વિચ ઓફ હતા. શરમ કરો ને બુડી મરો ને, ખાલી દેખાડા કરવા જ નીકળો છો કે અમે મોટા ભા. કરવું હોય તો જે એકવાર કર્યું હોય ને એમાં પાછું વળી જોવાનું ન હોય ને. અમે તો બેન ઉદી કર્યું ત્યારે નીકળ્યું હતું ને, ટોટલી લગભગ રાજકોટની જેટલી પોલીસ હતી ને એટલી પદ્મિની બાગર હતી, એટલું કોઈને પૂછવું હોય ને તો પૂછી લેજો. અમે તો નીકળવાના જ હતા ને, અમે તો ગુમે થઈ ગયા હતા ને, હું એકલી તો એકલી, અને અમે 5 બહેનું તો 5 બહેનું રૂપાલા હામે ઉભા રહે કે જો અમે આવ્યા તમારી હામે, તેદી બધા ક્યાં ગયા હતા,
અને અત્યારે શસ્ત્રોની પૂજા કરવી છે, શસ્ત્રો લઈ નીકળવા છે, સીન સપાટા નાખવા છે, મંચ બનાવવા છે, સ્ટેજ બનાવવા છે, મોટા ભા થવું છે. હવે સમાજના નામે રાજકારણ કરવાનું મૂકી દો તો સારું છે. અને સમાજને આટલો મેસેજ છે કે આવા આગેવાનો છે ને એને સાચા આગેવાનો કેમ પાડવા, કેમ એના જાહેર જીવનમાં જવું, કેમ એને તકલીફ દેવી, કેમ એને હેરાન કરવી કરવા, અને સાચું કે એને કેમ બેહાડવા. સાચું બોલો એટલે તમે મૈરા, સાચું બોલો ને એટલે એમ કે ઘરે બેહી જાવ, આ વસ્તુ છે. અને ઈ તો હું મારામાં તો કોઈ દી આવશે જ નહીં, બરાબર. જેને જે બોલવું એ બોલે, હું તો અસલ ક્ષત્રિયાણી છું. કાવતરા કરવામાં કઈ બાકી નથી રહી, કારણ કાવતરા એના જ કરવા પડે કે કોઈ મોઢે પોચી ન કે ને એને, મોઢે કેવા આવે તે દિવસે ઈ જોઈ લેશું, મોઢે કેવા આવે તે દિવસે એને જોઈ લઈશ વ્યવસ્થિત રીતે એમ. પણ ઈ કોઈની હિંમત જ નથી, તેવડ જ નથી. જે અસલ ગરાશ્યું હોય ને એ આવે કોક દિવસ મોઢે કેવા, એટલે ત્યારે જોઈ લેશું. ઈ તો બધું ઠીક છે, પણ હવે આવા બધું બહુ થઈ ગયું આપણા સમાજમાં, અતિ થઈ ગયું. અતિ બધા ઈ જ વાતું કરે છે. ક્યારેક જોઈ લેજો યુટ્યુબ ઉપર આપણે જીજ્ઞેશભાઈ નું પ્રવચન, કે જે તમારે કામ કરવાનું છે કે નબળા વર્ગને ઊંચો લઈ આવવો, વિધવા કેટલા એવા બેનુ છે એને ઊંચા લઈ આવવો, આવા સીન સપાટા રેલીઓ કાઢવાનું બંધ કરી દો તો સારું. રેલીઓ બહુ કાઢી, સંમેલનો બહુ કર્યા, મંચ બહુ કર્યા, સમાજ માટે બેનુ દીકરીઓ માટે કઈક કરો ને તો એ અસલ ગરાશિયા કહેવાય. બાકી હવે આ કાળા ચશ્મા પહેરી સાફાન પાઘડી બાંધી બાંધી ગાડીઓમાં નીકળવાનું બંધ કરી દો, મહેરબાની કરી. અને આ વખતે દશેરાના જે શસ્ત્ર પૂજન કરી રેલી કાઢશો તો ભૂંડા લાગશો. આપણે જીતા નથી, આપણે હારી ગયા છીએ આપણે, બરાબર. અને સિંહ છે ને એકલો જ હોય, ટોળા સિંહ ના ન હોય તોય આપણે કઈ કરી ન હોય. આટલા બધા આપણે ભેગા થયા હતા ને તોય કઈ કરી ન હોય, ખાલી પ્રવચનો જ કર્યા. અને આંદોલન તો 48 કલાક નું જ હોય, પણ ના, આ તો કરવા જ નતું દેવું. કરે છે એને પાડવા, એને પાયડા કરતા તો એને પાયડા. અને મારે કોઈને નામ નથી લેવા, ધુરંધરો તો છે ને, છે જ આપણા સમાજમાં ઘણા ધુરંધરો છે. પણ જ્યાં 5-10% જે છે ને, કે જેને બહુ આગેવાની લેવી ગમે છે, બહુ આ કરવું ગમે છે, મંચ લેવા છે અને મોટા ભા થવું છે, એ આખું તંત્ર બગાડે છે, આખા સમાજની આખી પથ્થરી ફેરવી નાખે છે. હાલ તો પદ્મિની બા વાળાનો આ ઓડિયો સમગ્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે તમારું શું કહેવું છે મને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. મને આપશો રજા. નમસ્કાર.